સુરતમાં સલમાન ખાનની ફોર્મના નામે ખેલ કરવામાં આવ્યો. ઈમેલ મોકલીને નાણાં પડાવવાનો કારસો. ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાનો ફોટો રખાતો હતો. ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ બદલ લીગલ નોટિસ અપાઈ છે. જલપુરીના વેપારીને 1.5 કરોડની નોટિસ અપાઈ. ઠગબાજે સમાધાન માટે અપાઈ હતી નોટિસ. વેપારી નોટિસની શંકા જતાં સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો. તપાસમાં નોટિસ ખોટી હોવાનું સામે આવ્યું. સાયબર ક્રાઇમે ભગીરથ કથળિયાની ધરપકડ કરી છે. આ આરોપી સાઉથ ગુજરાત ચેમ્બરમાં જીએફઆરસીનો સીઈઓ છે અને તેણે ઇન્સ્ટાગ્રામ પર એડ મૂકી હતી. સલમાન ખાનના ફોર્મના નામે ઈમેલ મોકલ્યું હતું અને 1.5 કરોડ રૂપિયા પડાવ્યા હતા. ઇન્સ્ટાગ્રામની એડમાં અભિનેતાના ફોટાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરાયો અને તેના બદલ તેને નોટિસ અપાઈ હતી. જલપુરીના વેપારીને 1.5 કરોડની સમાધાન માટે નોટિસ અપાઈ હતી. વેપારીને નોટિસની શંકા જતાં સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જો તપાસમાં નોટિસ ખોટું હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે તપાસ કરતા મધ્યસ્થી બનેલો કન્સલ્ટન્ટનું કારસ્થાન નીકળ્યું. સાયબર ક્રાઇમે ભગીરથ કળથિયાની ધરપકડ કરી લીધી છે. મારે કંપનીના નામ ઉપર એક મેલ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે અમે સલમાન ખાનના વકીલ છીએ અને તમે સલમાન ખાનની એક પોસ્ટ યુઝ કરી છે સોશિયલ મીડિયામાં, તો જેમાં અમે સલમાન ખાન તરફથી 15 કરોડની માગણી કરીએ છીએ. એ મેલ જ્યારે આવ્યો ત્યારે અમારા કંપનીના કન્સલ્ટન્ટ એ સમયમાં ભગીરથ કળથિયા હતા. તો એક મેલ એણે ચેક કર્યો અને એણે કીધું કે આ સલમાન ખાનના વકીલે મોકલેલી છે નોટિસ. સ્ટાર્ટિંગમાં એમને એણે એવું કીધું હતું કે આ મેલ કોઈને સ્પ્રેડ નહીં કરતા, કોઈને જાણ નહીં કરતા કે આ મેલ આવ્યો છે અને આવી રીતે થયું છે, એમ હું બધું જોઈ લઈશ એવું મને ભગીરથ કળથિયાએ કીધું હતું. પછીના દિવસે મને ફોન આવ્યો ભગીરથ કળથિયાનો. એમાં એમ કીધું કે મારે સલમાન ખાનના પીએ સાથે વાતચીત થાય છે. આ કેસમાં સલમાન ખાનનો જે મેલ આવ્યો હતો તો એ ડિસ્કસ એણે કરી. એમ કીધું કે આ અમે જ મેલ કરેલો છે અને અમે જ 15 કરોડની માગણી કરેલી છે, એવું સલમાન ખાનના પીએ વાત કરી. અમારી કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા અને પોતે વકીલ છે એવું અમને કીધું હતું. તો અમે TMC કન્સલ્ટન્સી છે, અમે એની સાથે જોડાયેલા છીએ. તો અમે એ વાત કરી કે આવી રીતે અમને મેલ આવ્યો છે અને પેલા મેલ આવ્યો હતો અને પછી નોટિસ આવી હતી ઘરે, જેટલા અમે પાર્ટનર જ હોય એટલે એ નોટિસ અમને મોકલેલી હતી. તો અમે આ પ્રમાણે વાત કરી તો એણે ચેક કર્યું તો એમાં એવું કીધું કે TMC કંપની એવું કીધું કે આ ફેક છે, આમાં કંઈ છે નહીં, આ નામનું કંઈ ઓફિસ પણ નથી અને તમે ગભરાવાની જરૂર નથી એમ.